আছে আমাদের লাইব্রেরি আছে উদাহরণ কি পাঠিয়ে দেন মনে করা রাস্তা পাঠিয়ে দিই কা આ શ્રેણી કઈ કક્ષાનો મળશે તો કે 3 ક્રોસ 4 જેમાં 3 આર છે અને 4
चार स्तंभ से एक जॉब पड़ी है और बीजो जॉब मेडम आंसर तो मेडम आंसर ए बी इनटू सी ए बी गुणा सी ए बी गुणा सी मेडम माटे पहला हम मेडम पड़े ए बी मेडम पड़े ए इनटू बी एनी कक्षा कितनी है 3 क्रॉस 3 એને ગુણ્યા b b ની કક્ષા કેટલી છે 1 અને આ સ્તંભની સંખ્યા અને આની સંખ્યા સમાન છે ગુણાકાર થાય તો જવાબ કેવો મળશે 3 ક્રોસ 2 એટલે આ શ્રેણી તમારે ગુણાકાર કરી મેળવવા બરાબર છે ત્યારબાદ આપણે મેળવવું પૂછે હું કે b ગુણ્યા c એટલે આના પછી હવે લેવાનું હવે ab અને ગુણ્યા c બરાબર તો ab ab ની કક્ષા કેટલી છે 3 ક્રોસ 4 सॉरी 3 क्रॉस 2 એના પછી એની સાથે ગુણાકાર પછી c ની કક્ષા કેટલી છે 2 ક્રોસ 4 આની હાથની સંખ્યા અને આ સ્તંભની સંખ્યા સમાન છે ગુણાકાર થાય તો જવાબ કેવો મળે 3 ક્રોસ 4 ફાઇનલ આ શ્રેણી ની ત્રિભુજ સંખ્યા મળશે 3 ક્રોસ 4 અહીંયા a ઇન્ટુ b c ની કક્ષા પર કેટલી હતી 3 ક્રોસ 4 a b ઇન્ટુ c ની કક્ષા પર કેટલી થાય 3 ક્રોસ 4 અને આ બે શ્રેણી કેવા આવશે સમાન હશે પ્રેક્ટિસ કરવાની વ્યવસ્થિત ગણવા તો સેલું પેપર નીકળે તો આવતા 3 માર્ક માં 4 માર્ક માં પૂછાય છે ખાલી ગુણાકાર જોઈએ બરાબર એટલે વ્યવસ્થિત કઈ ક્રમ બાય ક્રમ ગુણાકાર કરતું જવાનું તમારે a ઇન્ટુ bc મેળવવું છે તો પહેલા હું મેળવવું પડે પહેલા bc મેળવવું પડે bc મળી જાય પછી a ને એના વડે ગુણવાનું bc વડે પછી બીજી વાર કરે તથા ab ઇન્ટુ c મેળવવું છે તો હું કરવાનું પહેલા ab મેળવવાનું પછી ab નો ગુણાકાર કોને આરે કરવાનો bc સાથે એ મળી જાય પછી બે બે ને જવાબ પડી ગયા પણ બે સમાન આવે એટલે કહી દેવાનું કે a ઇન્ટુ bc બરાબર શું થાય ab ઇન્ટુ c અને mcq માટે પણ યાદ રાખો કે શ્રેણીક માટે જૂથનો નિયમ શ્રેણીકના ગુણાકાર માટે જૂથનો નિયમ છે પણ ક્રમનો નિયમ નથી બરાબર ક્રમ બદલાવો તો ગુણાકાર સમાન થાય નહીં જ્યારે જૂથનો નિયમ લાગુ પડે એવું જ ઉદાહરણ નંબર છે 17 જો 17 માં શું છે a b અને c આ જ્યારે તમારે દર્શાવવું હોય કે
a plus b એને ગુણ્યા c તો આનો ફાઇનલ જવાબ તો તમને મળશે કે જેમાં શું મળશે તો કે 3r છે અને x કમ છે આવો જવાબ મળશે હવે અહીંયા જો ac અને bc આપણે પહેલે જ મળી ગયો અને બેનો સરવાળો કરો ac ની કક્ષા 3 ક્રોસ 1 છે bc ની કક્ષા પણ 3 ક્રોસ 1 છે બેનો સરવાળો કરશો તો કેવી કક્ષા મળશે 3 ક્રોસ 1 બરાબર છે આ બેનો જવાબ મેળવો આપણે આની કક્ષા 3 ક્રોસ 1 છે આની કક્ષા પણ શું છે 3 ક્રોસ 1 છે તો આ બેનો સરવાળો કરશો તો ફાઇનલ જવાબ શું મળશે કે આ 3 ક્રોસ 1 અને આ 3 ક્રોસ 1 નો સરવાળો કેટલો થાય તો આના સરવાળા પછી જવાબ પડશે એ પણ 3 ક્રોસ 1 કે જેમાં 3 r અને x સમય છે એટલે આ તમને સાબિત કરવાનું છે પહેલા લોજિકલી વિચારો કે તમારે શું શું મેળવવું પડે આ તમારે સાબિત કરવું છે આ સાબિત કરવા માટે હું તો પૂછી લીધું ત્રણે તમને ac bc ને આ ત્રણે મેળવો પણ ન કીધું તો આપણે ખબર પડી જાય હું મેળવવું પડે ac મેળવવું પડે bc મેળવવું પડે a plus b નો સરવાળો કરી પછી એનો c સાથે ગુણાકાર બરાબર એટલે આ ત્રણે ત્રણ તો મેળવવા પછી સાબિત થઈ જાય એટલે જો તમે આમાં બુકમાં પહેલા જો શરૂઆતમાં a plus b મેળવો એનું ઉદાહરણ a plus b મેળવીને એને શેના વડે ગુણ્યો c વડે તો એનો જવાબ મળ્યો 10 20 28 દેખાય પછી ac એ બેનો ગુણાકાર કર્યો પછી bc એટલે એ બેનો ગુણાકાર કર્યો અને છેલ્લે ac વત્તા bc ac મળ્યો તો 9 12 30 અને bc મળ્યો તો 1 8 2 એટલે સરવાળો થશે 10 20 28 થશે પણ આ તમારે આમાં જોઈ જઈને ગણવાનો મોટે ગણવાનો એવી રીતે ઉપરનામાં જો કે પહેલા ab મેળવ્યું ઉદાહરણ 16 માં ab મેળવ્યું ગુણાકાર પછી ab ને કેટલા વડે ગુણ્યો c વડે એટલે ab ને c વડે ગુણ્યો તો ફાઇનલ જવાબ 4 4 4 7 35 2 39 22 31 2 27 11 આવો જવાબ મેળવ્યો બરાબર ab c પછી હું મેળવ્યું bc અને bc મળી ગયો પછી a ગુણ્યા bc a ગુણ્યા bc એટલે a ગુણ્યા bc કરશો તો એનો જવાબ છે ને મેળવ્યો 4 4 4 7 છે તો બે જવાબ કેવો આવશે સરખા આ બે ઉદાહરણ તમારે બરાબર ધ્યાન દઈને મોટે કરવાના આ જોઈ લેને એ બે હોમવર્કમાં ચાલ હવે આવે છે સેકન્ડ ઉદાહરણ નંબર માં કરવાનું 16 17 એ લખી દે ઓનલાઈન વાળા માં ના ઉદાહરણ 16 ને 17 ચાલો એના પછી નવી અવેજી વાત કરવાની છે એ પરિવર્ત શ્રેણી કોને જો અહીંયા કોઈ પણ શ્રેણીનો પરિવર્ત શ્રેણી એટલે સાચી વાત એવી છે કે એ શ્રેણીની દરેક હારને સ્તંભમાં ફેરવે પરિવર્ત શ્રેણી એટલે કેવો કે શ્રેણીની દરેક હારને શેમાં ફેરવવાની સ્તંભમાં અને પછી તમે હારને સ્તંભમાં ફેરવો તો ઓટોમેટિક સ્તંભ જે છે હારમાં ફેરવાય જો દાખલા તરીકે એક શ્રેણી એવો હોય કે શ્રેણી a બરાબર 1 2 3 4 તો આનો પરિવર્ત શ્રેણી એના પરિવર્ત શ્રેણીને a ડેશ વડે દર્શાવે એની ઉપર ડેશ અથવા તો એનો સિમ્બોલ બીજો છે એની ઉપર t એની ઉપર શું લખવાનું t a ટ્રાન્સપોઝ પરિવર્ત અંગ્રેજી થાય ટ્રાન્સપોઝ એટલે એની ઉપર t લખે તો a ડેશ થયો તો આનો પરિવર્ત શ્રેણી શું થાય તો કે આની દરેક આરને સમા ફેરવવાની સ્તંભમાં કે આ 1 2 હોય આ પેલી આર છે તો આમ થઈ જાય પેલો સ્તંભ 1 2 આ બીજી આર છે તો આ નામ કરતા ગણ ત્રીજો સ્તંભ 3 ક્રોસ 4 આને કે પરિવર્ત શ્રેણી દાખલા તરીકે તમને આવો શ્રેણી લેવો હોય તો b બરાબર 1 3 4 7 8 9 આનો પરિવર્ત શ્રેણી કેટલો હોય અને દરેક આરને સમા ફેરવી નાખવાની સ્તંભમાં દાખલા તરીકે અહીંયા આ પેલી આર છે 1 3 તો હું થઈ જાય પેલો સ્તંભ 1 3 બીજી આર છે 4 7 4 7 ત્રીજી આર છે 8 9 તો હું થઈ જાય 8 9 બરાબર તો આ થયો પરિવર્ત શ્રેણી પરિવર્ત શ્રેણી પછી આ મૂળ શ્રેણી હતો આની કક્ષા કેટલી હતી 3 ક્રોસ 2 આની કક્ષા કેટલી થાય 2 ક્રોસ 3 એટલે જ્યારે પરિવર્ત શ્રેણી થયો ત્યારે કક્ષા ઉલટાઈ m ક્રોસ n એટલે શું થઈ જાય n ક્રોસ એટલે અહીંયા તો થિયરી માં તમે જોશો તો આવું લખેલું છે a બરાબર aij m ક્રોસ n આ શ્રેણીનો પરિવર્ત શ્રેણી એટલે a ડેશ અથવા એને કહેવાય a ટ્રાન્સપોઝ આના બરાબર શું થાય આના બરાબર શું થાય aji
आई जी नहीं बोलते हूँ टाइम ए जी आई एम क्रॉस एन नहीं बोलते हूँ टाइम एन क्रॉस एम प्रसंगों में एक भी ध्यान रखना है कि परिवर्तन से नहीं देखूँ श्रेणी की बेरे कार्य कैसे में फेरवानी स्तंभ में जो आये हाथ में तो स्तंभ में फेरवानी स्तंभ बाहर में फेरवानी तो आये तेरे कार्य में स्तंभ में फेरवा आये पहला स्तंभ हुआ तो आये मेरी आर्म दे दी आर वो स्तंभ दे दे स्तंभ को यूं दे जाए आर दे पर बजाने क्या पड़े से जो दे है क्या दाखला तरीके
के बराबर दाखला तरीके लो बे बराबर तो અહીં થી જો 2a શું થાય મારે 2 into a લખતા આવડે કે નહીં બોલો દે 2 into a શું થાય અને બે વડે કુલ નાખો 2 ગુણ્યા a એટલે 1 2 3 4 એટલે 2a બરાબર શું થાય 2 4 2a બરાબર 2 4 6 8 આ 2a ત્યાં હવે જો 2a ડેશ આનો ડેશ આવડે નાનો ડેશ શું થાય 2 4 2 4 એટલે આ કેટલો થાય 6 8 બરાબર છે આ 2a ડેશ બેટા હવે જો અહીં a into a ડેશ તો પહેલેથી a ડેશ મેળવી લીધું પહેલેથી હું મેળવી લે a ડેશ તો a આપણો મૂળ આ છે 2 3 4 તો a ડેશ લખતા આવડે કે નહીં બોલો જે હું થાય a ડેશ 1 2 છે એ પેલો સ્તંભ 3 4 છે બીજો સ્તંભ આ a ડેશ થયો હવે 2 into a ડેશ 2 into a ડેશ એટલે 2 into a ડેશ એટલે હું 1 3 2 4 છે આનો ગુણાકાર કરો 2 into a dash a ને અંદર કોણ નાખો 1 6 4 8 જો ની બે જવાબ કયા બેટા અહીંયા 2 into a આખા નો dash કરો અથવા 2 into હું લખો a dash બે સરખા છે એટલે અહીંયા અદિશ વડે ગુણાકાર કરી અને એનો પરિવર્ત શ્રેણિક લ્યો અથવા પરિવર્ત શ્રેણિક લઈ અને એને અદિશ વડે ગુણો તો બે કેવા થાય એક સરખા k into a આખા નો dash એના બરાબર શું લખી જાય k into એરેસ આ બીજો ગુણધર્મ છે ત્યારબાદ એના પછી તો ત્રીજો ગુણધર્મ જો છે a + b નો બેસ a + b નો બેસ આના બરાબર શું થાય એરેસ + b બેસ બરાબર બે શ્રેણી હોય એનો સરવાળો કરો એનો બેસ લ્યો અથવા બે નો અલગ અલગ બેસ લ્યો પછી સરવાળો કરો તો બે કેવા થાય એક સરખા જો આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈ લઈએ a બરાબર એક શ્રેણી લો 1 2 3 4 બીજો શ્રેણી b લઈએ 2 5 7 3 આ બે નો સરવાળો કરો a + b આવડે ને કરો જે સરવાળો 2 ને 1 3 2 ને 5 7 3 અને 7 10 4 અને 3 સાત આ હું થયું a + b મારે શું જોઈએ છે a + b નો ડેશ શું થાય a + b નો ડેશ 7 એટલે આ એટલે સ્તંભ 3 7 પછી 10 7 આ a + b નો ડેશ મળી ગયો મને હવે હું મેળવું a ડેશ + b ડેશ તો જો a ડેશ + b ડેશ a ડેશ + b ડેશ a ડેશ આનો ડેશ કરતા આવડે ને થાય કરો છે 1 2 અને 3 4 વત્તા b નો ડેશ આનો ડેશ આવે 2 5 અને 7 3 એટલે કે a ડેશ વત્તા b ડેશ કરો છે બેનો સરવાળો 1 વત્તા 2 એટલે 3 3 વત્તા 7 એટલે 10 2 વત્તા 5 એટલે 7 4 વત્તા 3 એટલે 7 જો દી બે કેવા છે સંખ્યા a વત્તા b નો ડેશ 3 10 7 4 a ડેશ વત્તા b ડેશ પણ થાય 3 10 7 4 આ પ્રમાણે જો માઈનસ હોય ને a માઈનસ b નો ડેશ a માઈનસ b નો ડેશ તો શું થાય a ડેશ માઈનસ b ડેશ અને આને તમારે શબ્દોમાં બોલવું હોય તો આમ બોલી શકાય બે શ્રેણીકના સરવાળાનો પરિવર્ત શ્રેણી બે શ્રેણીકના સરવાળાનો પરિવર્ત શ્રેણી બંને શ્રેણીકના પરિવર્ત શ્રેણીકના સરવાળા બરાબર થાય જો સમજો બે શ્રેણીકના સરવાળાનો પરિવર્ત શ્રેણી આ શું છે ખરેખર બે શ્રેણીકના સરવાળાનો પરિવર્ત શ્રેણી છે a + b નો ડેશ છે એ કોના બરાબર થાય કે એ બંને શ્રેણીક જે છે એના પરિવર્ત શ્રેણીકના સરવાળા બરાબર થાય એટલે આ ત્રીજો ગુણધર્મ છે એવું માઈનસ માટે પણ થઈ શકે બરાબર આગળ દાખલા આવશે એટલે આપણે જોશું અને એક છેલ્લો ગુણધર્મ છે આ બધા કરતા અલગ પડતો ઈ ગુણધર્મ છે a into b નો ડેશ a ગુણ્યા b નો ડેશ તો અહીંયા ઉપર કે પ્રથમ ગુણધર્મ જે છે આ પ્રમાણે છે a ગુણ્યા b આનો ડેશ આના બરાબર થાય b ડેશ into a ડેશ into b ડેશ થયો જો સરવાળામાં શું હતું a + b નો ડેશ બરાબર a ડેશ +
बी दस बाद बाकी माँ तो ए माइनस बी नो डेस बराबर ए दस माइनस बी दस पर गुणा कर माँ मुझे ए गुणा बी नो डेस बराबर हूँ था बी दस गुणा ए दस उल्टा ही है अब उस विधि एक बात आसे यार व्यस्त श्रेणी घर सुने तेरा वो आसे कि ए गुणा बी आनो इन्वर्स आनो व्यस्त आना बराबर था बी इन्वर्स एना गुणा ए इन्वर्स तेरे बराबर था जाए ये बात हम तेरे में कहते हैं कि आ बात से लगा दे जो आगे कि दाखला तेरे को माया लिधा ली श्रेणी दे लाऊं बी तो पहला अपने टाइम पे जुमेड अभी ए इनटू बी ए में हूँ लिधो जो दिया एक बे ત્રણ ચાર એને ગુણ્યા બી ગુણી દો આપણે બે પાંચ સાત હે બે પાંચ સાત બે પાંચ સાત સાત ને ત્રણ કરીએ ગુણાકાર જો પેલી યાર પેલો સ્તંભ બે વત્તા ચૌદ બે ને ચૌદ કેટલા થાય સોળ પેલી યાર બીજો સ્તંભ પાંચ છ બીજી યાર પેલો સ્તંભ છ વત્તા સોળ અગિયાર 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 સોળ
આ a ડેશ છે ને આ b ડેશ છે અથવા તો ડાયરેક્ટ અહીં તમે લખી શકો ને b ડેશ શું થાય ડેશ ના હે બે 5 આપેલા છે બીજો સ્તર 7 3 એને ગુણ્યા a ડેશ લખતા આવડે 1 2 અને 3 4 હવે આનો ગુણાકાર કરી જુઓ b ડેશ ગુણ્યા a ડેશ પેલી આર પેલો સ્તર 2 વત્તા 14 2 વત્તા 14 એટલે 16 પેલી આર બીજો સ્તર 6 વત્તા 7 4 28 34 બીજી વાર પેલો સ્તંભ 5 6 11 11 બીજી વાર બીજો સ્તંભ 15 વત્તા 12 કેટલા થાય 27 આ a into b નો ડેશ તો આ શું છે b ડેશ into a ડેશ બરાબર મે આ તો કોઈ ઉદાહરણ છે આ બધે નથી યાદ રાખજો સાબિત કરવાનું ઈચ્છા છે આગળ આવશે ઉદાહરણમાં એ આયા બરાબર સાબિત કરો તો તમારે યાદ રાખવામાં આમાં એક પહેલો શ્રેણીની વ્યાખ્યા ઉપમા કરી છે પછી એના ચાર ગુણધર્મ કયા કયા કેટલો ગુણધર્મ છે એ ડેશ નો ડેશ પરિવર્ત શ્રેણીનો પરિવર્ત શ્રેણી શું થાય મૂળ શ્રેણી કે બીજો ગુણધર્મ કે a ઇન્ટુ a આનો ડેશ આના બરાબર શું થાય a ગુણ્યા a નો ડેશ જે કે જે છે કોઈ પણ સંખ્યા લો સ્મોલ કે છે એનું છે કોઈ પણ સંખ્યા છે અને એ છે શ્રેણી છે બરાબર એના પછી ત્રીજો ગુણધર્મ પણ થયો a + b a + b નો ડેશ આના બરાબર શું થાય a નો ડેશ વત્તા b નો ડેશ આમાં લખેલું નથી પણ બીજું તમારે લખવું છે લખી લખાય a - b નો ડેશ આના બરાબર શું થાય a ડેશ - b ડેશ b ડેશ અને છેલ્લો અને ચોથો ગુણધર્મ a / b નો ડેશ આના બરાબર શું થાય b ડેશ a ડેશ આ a ગુણ્યા b નો ડેશ અને બીજા હોય તો b ગુણ્યા a નો ડેશ હોય તો શું થાય a ડેશ બરાબર થાય શું કરવાનું b a નો ડેશ હોય તો શું થાય એના બરાબર બીજું જે પેલા લેવાનું a ડેશ એટલે ગુણ્યા b ડેશ બરાબર આ જો બેના ગુણધર્મ છે હવે જો ઈશ્વરજી મેં આ દાખલા પરિવર્તનની જાણતા આ તમારે થિયરીની બુકમાં લખવાનો પરિવર્તનની વ્યાખ્યા કરવાની એ માત્ર ચાર લીટી આવી ને એ લખવાનું અને પછી એના ગુણધર્મ લખવાનું પરિવર્તન શ્રેણી પ્રત્યેક માટે પરિવર્તન શ્રેણી મેળવો ને પહેલો શ્રેણી જો આપેલો છે
પરિવર્ત શ્રેણી મેળવવાનો છે તો પહેલો શ્રેણી શું આપ્યો છે 5 વધારો કાનું નામ આપ દો કે શું છે 5 1/2 અને -1 બરાબર જો વિચારો અને કક્ષા કેટલી થાય 3 r અને x તો બરાબર આનો પરિવર્ત શ્રેણી જેને આપણે કહીએ a ડેશ અથવા તો a t એ ટ્રાન્સપોઝ અને દરેક આર દિશામાં ફેરવવાની સ્તંભમાં અથવા સ્તંભને r માં ફેરવો એક જ વાર છે તો અહીંયા પહેલી r છે 5 અહીંયા પહેલો સ્તંભ થઈ જાય 5 બીજી r છે એક દુત્યાંશ તો આવું થઈ જાય એક દુત્યાંશ અને ત્રીજી r શું છે માઈનસ 1 તો આવું થઈ જાય માઈનસ 1 અને આની તમારે કક્ષા લખવી હોય તો આની કક્ષા કેટલી થઈ જાય 1 + 3 3 કક્ષા બની જાય બીજો પ્રશ્ન શું છે જોજો 1 -1 -2 -5 અને 1 6
वत्ता बी नो डीएस आना डीएस का क्या आवर्त है नाइन माइनस पांच माइनस पांच त्राण माइनस बी माइनस बी चार नौ नौ माइनस एक चार बी ए प्लस बी नो डीएस पड़ी क्यों अबे हम मेडल पड़ से ए डीएस वत्ता बी डीएस ए डीएस वत्ता बी डीएस मेडल हमारे पड़ा हम मेडल पड़े ए डीएस ने के
गुणा बी એટલે શ્રેણી શું છે 2 માઈનસ 1 2 1 2 અને 4 અને k વડે ગુણાકાર તો આપણે અહીંયા 34 વડે ગુણાકાર એટલે હું દરેક ઘટકને 34 વડે ગુણવાનો એટલે દરેક ઘટકને ગુણવા એટલે શું થાય 2k માઈનસ 1 2k 2k k 2k અને 4k આ હું કીધું k ઇન્ટુ b હવે મારે શું કરવું પડશે k ઇન્ટુ b નો ડેશ તો આ k ઇન્ટુ b નો ડેશ કરતા આવડે કે નહીં આનો ડેશ એટલે શું થાય આની દરેક આડને સ્તંભમાં કરી નાખો 2k માઈનસ 2k k 2k અને 4k 4k બરાબર આ k ઇન્ટુ b નો ડેશ જમણી બાજુ શું છે a k ઇન્ટુ b ડેશ તો એને નવ નામ તો કહેતા k ઇન્ટુ b ડેશ એટલે કે k ગુણ્યા અહીંથી b ડેશ કરતા આવડે કે b પરથી શું થાય b ડેશ 2 માઈનસ 1 અને 2 એટલે 2 અને 4 એટલે કે k ઇન્ટુ b ડેશ આ કેને અંદર ગુણ નાખો 2 k k માઈનસ 1 2 k 2 k 2 k અને 4 k 4 k અને નંબર આપી દો બે શું કહે કે એક અને બે પર દે હે k ઇન્ટુ b આખાનો બેસ આના બરાબર શું થાય k ગુણ્યા b એટલે ગુણધર્મ છે એટલે કઈ જ આવે એ પ્રમાણે છે ઉદાહરણ કેટલા છે 20 20 કોઈ તમારા હોમવર્ક માં કરવા કેટલા ઉદાહરણ કે આપણે 16 17 20 અને સ્વાધ્યાય ના દાખલા માં શું થયું એક દાખલો કયો બીજાનો બીજો ઉદાહરણ બીજામાં ખાલી માઇનસ વાળો બરાબર ત્રણ ઉદાહરણ ને એક દાખલો